णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरा न पूजितं सुरनरोत्तमेर्मुदा धारर्मनम् ये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री चरणकमलेभ्यो नमो नमः बोलो, बोलो श्री स्वामी नारायण श्री स्वामिनारायणभगवाननि कृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આજે શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પહેલું તરંગ છપ્પન આપણે શરૂ કરીશું આ તરંગમાં ચાર આશ્રમના અને ગ્રહસ્થના મુખ્ય ધર્મ તેનું વર્ણન કરવામાં આવ્યું છે જે પ્રસંગ છેલ્લા ચાર દિવસથી આપણે શ્રવણ કરીએ છીએ ભગવાન શ્રીહરિ બાલપ્રભુ પોતાના માતા ભક્તિદેવીને ધર્મ અને એનો મહિમા એનું સ્વરૂપ એનું વર્ણન કરી સંભળાવે છે चार आश्रम जो तिनके विशेष हे धर्म जेः प्रेमवती जो मात प्रति श्रीहरे कहत मुक्त मुनि जो कहत भये नृप उत्तम प्रतिबात સો સોબાત અબહી કહત કરન હેતય વિખ્યાત ભગવાન શ્રીહરિ પ્રેમવતી માતાને ચાર આશ્રમના વિશેષ ધર્મ કહી રહ્યા છે મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને જે વાત કહી હતી તેને પ્રસિદ્ધ કરવા માટે હવે વિશેષ ધર્મના રૂપમાં કહે છે આ વાત નિષ્કામ સ્વામી આગળ ઘણીવાર કરી છે વારંવાર આ વાત આવે છે કે આ ગ્રંથના આદિવક્તા મુક્તાનંદ સ્વામી છે આદિશ્રોતા ઉત્તમ રાજા એટલે દાદા ખાચર છે એ બંનેના સંવાદમાં જેવી રીતે આ વાતનું વર્ણન થયું છે એવી રીતે આ વાત વિખ્યાત એટલે કે પ્રસિદ્ધ અહીં કરવામાં આવે છે શ્રીહરિએ કહ્યું હે માતા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય જાતિમાં જેનો પ્રસિદ્ધ રીતે જન્મ થયો હોય અને જેના વેદોક્ત વિધિથી બધા સંસ્કાર થયા હોય અને યજ્ઞોપવિત સંસ્કાર થયા પછી તે દ્વિજ કહેવાય છે અને ઉપવિત પામ્યા પછી તે બ્રહ્મચારી કહેવાય છે વચ્ચે વચ્ચે થોડું આપણે શ્રવણ કરતા જઈએ ધર્મની વાત વૈરાગ્યની વાત એ વાત એવી હોય છે કે વચ્ચે થોડું વિસ્તાર ન કરવામાં આવે તો ઘણીવાર એ વાત પકડમાંથી જતી રહે ઊંઘ પણ આવી જાય નીરસ પણ લાગે આજના માણસને તો સરસ જેમાં સારા સારા રસ હોય ભગવાનના ચરિત્ર ભગવાનની મૂર્તિનું દર્શન આજના આપણા લોયાધામ મંદિરમાં બાલુડા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના કેટલા અદ્ભુત દર્શન છે મહારાજને પ્રિયમાં પ્રિય શ્વેત વાઘા શ્વેતાંબર એમાં મહારાજ કેવા શોભી રહ્યા છે અતિ મૂર્તિ સરસ છે મૂર્તિનો મહારસ એ માણવા માટે જગતના રસને છોડવા જરૂરી છે એ જગતના રસથી દૂર થવું એનું નામ વૈરાગ્ય એ જગતના રસને દૂર કરવાની રીત એનું નામ ધર્મ ગંદા કપડાને ધોવું છે તો પાણી પણ જોશે પાણી હશે પણ કાપડ જ ગંદુ વધારે છે એકલું પાણી કામ ન લાગે સાબુ પણ જોઈએ પણ કાપડ જ્યારે વધારે પડતું ગંદુ થયું હોય એકલો સાબુ પણ કામ ન કરે ધોકો પણ જોઈએ ને થોડો આપણે પહેરવાના કપડાં દસ પંદર વીસ દિવસના ગંદા થાય એને કેવી રીતે ધોવાય એની રીત આપણને ખબર છે જન્મથી ભટકતો આ જીવ માયામાં વિષયોમાં વિકારોમાં પ્રપંચમાં આ જગતના વ્યાપારમાં એવો ગંદો થયો છે એ આત્માને ચોખ્ખો કરવા માટે એકલી ભક્તિનું પાણી આપણા આત્માને ચોખ્ખું ન કરી શકે એની સાથે ધર્મનો ધોકો પણ જોઈએ એની સાથે વૈરાગ્યનો સાબુ પણ જોઈએ વૈરાગ્ય ધર્મ અને જ્ઞાને સહિત જ્યારે ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે એ ભક્તિ આત્યંતિક કલ્યાણ કરે છે કેટલી સરસ વાત મહારાજ સમજાવે છે વેદોક્ત વિધિથી યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે એનું નામ દ્વિજ એવું આપવામાં આવે છે દ્વિજ એનો સંસ્કૃતમાં એવો અર્થ થાય બે વાર જન્મ પહેલો જન્મ માતા પિતાથી મળે અને બીજો જન્મ યજ્ઞોપવ દ્વારા મળે એક વિધિ કરી એને સમજાવવામાં આવે સમજણા થયેલા બાળકને જ્ઞાન આપવામાં આવે કે તું બ્રહ્મચારી છે તારું આવું પવિત્ર કુળ છે તારી આવી ફરજ છે તારું આવું જીવન તારે કરવું જોઈએ આવી રીતેને સમજાવી ઉપવિત એટલે વસ્ત્ર યજ્ઞોપવિત એટલે યજ્ઞ માટે ધારણ કરવામાં આવેલું વસ્ત્ર તમે જાણો છો આ કપડાં જેવું વસ્ત્ર નથી જનોઈમાં તો ખાલી ત્રણ તાતણા હોય છે પણ તેમ છતાં એકવાર જનોઈ ધારણ કર્યા પછીનો વિધિ એવો છે સંતો હોય બ્રાહ્મણ હોય યજ્ઞોપવિત વિધિપૂર્વક ધારણ કરવામાં આવે બ્રાહ્મણો ગાયત્રી મંત્ર દ્વારા સંતો હોય તો વિષ્ણુ ગાયત્રી મંત્ર દ્વારા ભગવાનના મંત્ર દ્વારા યજ્ઞોપવિતને ધારણ કરે ચાલતા ચાલતા કદાચ યજ્ઞોપવિત તૂટી જાય તો સંતો બોલે પણ નહીં બોલવાનું બંધ યજ્ઞોપવિત તૂટી જાય તો ચાલવાનું બંધ સંતોના નિયમ પ્રમાણે આ યજ્ઞો પવિત દેખાતા ત્રણ તાતણા એનો કેટલો મોટો મહિમા છે પણ આજની ભૌતિકતામાં આઈફોનના યુગમાં એકવીસમી સદીમાં જન્મેલા માણસોને આ ત્રણ તાતણાની જનોઈનો મહિમા ન સમજાય હા ઘનશ્યામ કાકા એને એમ થાય કે આ તૂટી જાય તો ઊભું શું કામ રહેવાનું સ્ટોરેથી જેને લઈ આવવાની પહેરી લેવાની અમુક નક્ષત્રમાં અમુક મંત્રો બોલીને ત્રણ તાતણાને વળ આપી ત્રણ ત્રણ તાતણાના એક તાતણા બનાવી નવભી તંતુભીર યુક્તમ ત્રિગુણમ દેવતામયમ ત્રણ દોરાને ભેગા કરી એને વળ આપી મંત્ર બોલી અમુક નક્ષત્રમાં એનો એક દોરો બને એવા ત્રણ દોરા એટલે ટોટલ નવ દોરા નવ દોરાને ભેગા કરી એને છેલ્લે ત્રણ મંત્ર દ્વારા ગાંઠ આપવામાં આવે આ જનો આ યજ્ઞો પવિતો પવિત્ર એટલા માટેનું નામ પડ્યું કોઈ પણ યજ્ઞ ભગવત સંબંધી પૂજન માટે યજ્ઞનો અર્થ થાય ભગવાન સાથે જોડાવું અમેરિકામાં બધું ચોખવટ કરવી પડે નકર ઘણાને થાય યજ્ઞ એટલે અગ્નિના કુંડ ઉપર બેસવું આપણે ઘણા સમય પહેલાં ભક્તિયજ્ઞ ચાલુ કરેલા અને અમેરિકામાં વાત કરીએ તમારે ત્યાં ભગત ભક્તિયજ્ઞ રાખીશું તો ઘણા હરિભક્તો ભક્તો મૂંઝવણમાં પડી જાય કે સ્વામી આવશે અગ્નિનો કુંડ પ્રગટાવશે લાકડા નાખશે છાણા નાખશે અમારું નવું ઘર એવું બગાડી નાખશે આ સંતો એટલે મૂંઝાઈ જાય યજ્ઞનો મૂળ અર્થ છે યજ દેવપૂજા સંગતિકરણ દાનેસુ સંસ્કૃત પ્રમાણે યજ્ઞનો અર્થ થાય ભગવાન સાથે જોડાવો એટલા માટે કથાને આપણે ત્યાં યજ્ઞ કહેવામાં આવે કથા ભગવાનમાં જોડનારી છે જ્ઞાનની વાત એને પણ યજ્ઞ કહે જ્ઞાનયજ્ઞ જપ ભગવાનનો મંત્ર આપણે બોલીએ છીએ તો એ પણ જપ યજ્ઞ છે ને દેવયજ્ઞ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ યતય સંસિત વ્રતા શાસ્ત્રનું અધ્યયન કરવું એ પણ યજ્ઞ છે કોઈ પવિત્ર આત્માને સત્પાત્રમાં દાન આપવું એ પણ યજ્ઞ છે યજ્ઞ માટે એટલે કે ભગવાન સાથે જોડાવા માટે કોઈ પણ કર્મ સારું સત્કર્મ હોય એ સત્કર્મ કરવા માટે એક લાઇસન્સ લેવું મેળવવું એના માટેની જે વિધિ એને યજ્ઞોપવિત એટલે કે જે જનોઈ પહેરવામાં આવે આ વિધિ શાસ્ત્રમાં લખ્યો છે ઘણા લોકોના મનમાં એવું હોય છે કે જનોઈ તો બ્રાહ્મણોને પહેરવી જોઈએ એવું નથી આમાં એવું જો સાંભળો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણે ત્રણ જ્ઞાતિના પુરુષોએ જનોઈ પહેરવાનો અધિકાર છે પ્રથમવાર માતા પિતા જન્મ આપે છે ત્યારબાદ યજ્ઞપૂર્વક વિધિપૂર્વક વેદોના મંત્ર દ્વારા પ્રતિજ્ઞા કરીને પવિત્ર જીવનની પ્રતિજ્ઞા કરીને જ્યારે એ વસ્ત્ર એટલે કે યજ્ઞનોય ધારણ કરવામાં આવે ત્યારે ફરીવાર જન્મ થાય છે એટલા માટે એનું નામ પડે છે દ્વિજ દ્વિજ કહો દ્વિજાતિ કહો બંને એક સરખા છે આવી રીતે ઉપવિત જેણે પ્રાપ્ત કર્યું છે એને બ્રહ્મચારી પણ કહેવામાં આવે પાંચ વર્ષની ઉંમર પછી પાંચ વર્ષે આઠ વર્ષે યજ્ઞોપવિત આપવાનો વિધિ હોય અણસમજું બાળક એને યજ્ઞોપવિત આપવામાં આવતો નથી યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જ એ વેદ એનો પાઠ કરી શકે વેદ એ ભણી શકે વેદ એ વાંચી શકે આવો આપણે ત્યાં એક પરંપરાનો ક્રમ પણ છે સ્વામિનારાયણ હરે તે બ્રહ્મચાર્યાશ્રમમાં રહેલો બ્રહ્મચારી વેદાદી વિદ્યા ભણવા માટે પોતાના ગુરુને ઘેર જઈને રહે અને જેમ ગુરુ કહે તેમ કરે તેણે કૌપીન અને ધોતી આદિ જે આવશ્યક વસ્ત્ર તે સુતરાઉ રાખવા એક કામળી રાખવી આસન માટે મૃગચર્મ અને શણિયું ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ રાખવી દંડ કમંડલું અને જપમાળાને ઉત્સાહથી રાખવી હવે આ બધી વાતો આવે એટલે કોઈને એમ થાય કે આપણે આવા દ્વિજ થવું યજ્ઞોપવિત જટા અને દર્ભ આટલાને ધારી રાખવા બ્રહ્મચારીને આંખમાં કાજળ આંજવું નહીં તેલ માલિશ કરવું નહીં ચંદનની અરચા અને ફૂલમાળા ધારવી નહીં હે માતા બ્રહ્મચારીએ વીંટી દોરો હાર આદિક આભૂષણોનો તત્પર થઈને ત્યાગ કરવો મોક્ષ પ્રાપ્તિના દ્વારભૂત મોટા સાધુ જેમ કહે તેમ પ્રેમથી કરવું યુગ પ્રમાણે દરેક વાતને સમજવાની જરૂર છે આજના લોકો જનોઈથી ડરે છે મોબાઈલથી ડરતા નથી પેલા ટેટા કરવાથી ડરતા નથી ખબર છે ને ઘનશ્યામ કાકા અહીંયા તો કેટલા ટેટા કરે જાત જાતના વાળ કપાવાથી લોકો ડરતા નથી યજ્ઞો પવિત એક આપણને દરરોજ યાદ કરાવવા માટેનું માધ્યમ છે શું છે આપણી પવિત્રતા જાળવવા માટે આપણને રોજ યાદ કરાવે ઘણા લોકો એનું સાયન્સનું પણ રીઝન બતાવે છે બહુ સરસ શાસ્ત્રી પરંપરામાં એના સાયન્ટિફિક રીઝનો ઘણા બધા બતાવ્યા છે પણ એ બધું આપણે દૂર અત્યારે રાખી એક જનોઈનો દોરો ખંભામાં છે શરીર ઉપર ધારણ કર્યો છે શરીરથી ક્યારેય છૂટો પડતો નથી બાથરૂમ કરવા જાય ત્યારે જનોઈ કાન પર ચડાવવી પડે એ ટોયલેટ જાય ત્યારે જનોઈને કાન ઉપર ચડાવવી પડે એ જનોઈ આપણને સતત રિમાઇન્ડ કરે છે કાન ઉપર શું કામ ચડાવે છે એ જનો એ કંઈક કહેવા માગે છે શું કહેવા માગે છે કે તારું જીવન જો પવિત્ર હશે તો જ તું ભગવાન સુધી પહોંચી શકીશ પરમાત્માને પામવા માટે પવિત્રતા એ પ્રાથમિક છે એ પ્રથમ પાયાની જરૂરત છે એનો સિદ્ધાંત આટલો જ છે પાંચ વર્ષ કે આઠ વર્ષનો નાનો બાળક યજ્ઞો પવિત્ર ધારણ કરે બધા માટે આ વાત છે બ્રાહ્મણ એકલા માટે નથી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય કે વૈશ્ય હોય ચાર આશ્રમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ એટલે કે આજના સત્સંગી ભક્તો એનો નાનો બાળક હોય એ સમજણો થાય એટલે અત્યારે પ્લે સેન્ટરમાં મોકલે માતા પિતા થાક્યા હોય છોકરાથી ઘણા તો રાહ જોઈને બેઠા હોય કે જાય તો સારું આજની સંસ્કૃતિ બહુ એટલી બધી વિકૃત થતી જાય છે દિવસે દિવસે એમ કહી શકાય એની વાત નથી પણ જે સારા સંસ્કાર આપવા ઈચ્છનારા માતા પિતા છે એના માટે આ એક એક પ્રસંગ સમજવા જેવા છે એટલે થોડો વિસ્તાર આપણે કરીએ છીએ બ્રહ્મચર્યનો આશ્રમ એટલે પચીસ વર્ષ સુધીની ઉંમર એટલે કે જે વિદ્યા ભણવાનો સમય છે એ સ્કૂલનો ટાઈમ કોલેજનો ટાઈમ આ પચીસ વર્ષનો સમય કેવો હોય તો એ સમય દરમિયાન સારા સાધનો સારી સુવિધાઓ એનાથી માણસે દૂર રહેવું જોઈએ સુખાર્થી ચેત ત્યજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ જે માણસ સુખની પાછળ દોડનારો છે એ ક્યારેય કોઈ વિદ્યાને પ્રાપ્ત કરી જ ન શકે ઇતિહાસમાં તમે નજર નાખો જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ઓછું સુખ હતું ત્યારે જેવી જેવી પ્રતિભાઓ જન્મી છે એવી પ્રતિભા અતિ સુખના સાધનોના સુવિધાના સમયમાં નથી જન્મી આઈન્સ્ટાઈન કેવા સમયમાં જન્મ્યા જ્યારે વિશ્વયુદ્ધ ફૂંકાયું હતું માણસો કેવી રીતે આ પૃથ્વી પર મરતા હતા એવા સમયમાં આઈન્સ્ટાઈન જેવી પ્રતિભા જન્મી ન્યૂટન ક્યારે જન્મ્યો ઇતિહાસમાં જુઓ આખી દુનિયા અત્યારે સ્વીકારે છે કે વધારેમાં વધારે સારી પ્રતિભાઓ ક્યાં જન્મે છે ભારતમાં આખી દુનિયાનું આ ગણિત સ્પષ્ટ છે બીજું અત્યારના ભૌતિક યુગ પ્રમાણે વધારે વધારે નોબેલ પ્રાઇઝ કોને મેળવ્યા વધારે સંશોધનો દુનિયામાં કોને કર્યા આ જગતમાં વધારે વધારે સારી વાત દુનિયાને કોણે આપી યહૂદી લોકોએ જેને કેટલા કષ્ટ જોયા જે યહૂદી લોકોએ કેવી કેવી આફતો ભોગવી આખી દુનિયા જાણે છે અત્યારે તમે બદ્રીનાથમાં જાઓ ને બહુ સરસ નિષ્કામ સ્વામી ત્યાં જોવા જેવો પ્રસંગ છે આપણે તો જઈને નીકળી ગયા પછી મેં વાંચ્યું ત્યારે ખબર પડી બદ્રીનાથ ભગવાનના મંદિરમાં ઘનશ્યામ કાકા તમે ગયા છો તમે ગયા છો ને બદ્રીનાથમાં બહુ સરસ ત્યાં ભગવાન બદ્રીનાથ એટલે કે ભગવાન નારાયણ એની મૂર્તિ છે મૂર્તિ પણ કેવી નારદકુંડમાંથી પ્રગટ થયેલી સ્વયંભૂ મૂર્તિ છે એ મૂર્તિની સામેથી તમે નીકળી જાઓ પછી તમે બધાને પ્રશ્ન પૂછો ભગવાન ક્યાં હતા તમે ધ્યાન ન રાખો તો ખબર પણ ન પડે મૂર્તિ ટૂંકમાં પથ્થરની જ છે સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે પણ એ બદ્રીનારાયણના મંદિરની બહાર લક્ષ્મીજી તપ કરે છે એ જોવા જેવું છે એક પથ્થર છે પથ્થરની ઉપર લક્ષ્મીજીની પણ પ્રતિમા છે મૂર્તિ છે અનાદિકાળથી લક્ષ્મીજી ત્યાં બેસી પથ્થર ઉપર બેસી તપ કરે છે કોઈને એમ થાય કે લક્ષ્મીજીનું તો આસન કમળ છે કમલાસના છે કમળ ઉપર બેસીને લક્ષ્મીજી તપ કરે તો પથ્થર ઉપર શા માટે પણ લક્ષ્મીજીએ પથ્થર ઉપર બેસીને તપ કર્યું એટલેને નારાયણ મળ્યા નારાયણ મળ્યા એટલા માટે લક્ષ્મીજીને કમળનું આસન મળ્યું અતિ કોમળ કમળ જેવું પુષ્પ એવું દિવ્ય આસન લક્ષ્મીજીને પ્રાપ્ત થયું સુખ અને સુવિધાથી થોડો દૂર રહેનારો માણસ એ જ સાધના કરી શકે છે અતિશય સુખ અને સુવિધામાં ડૂબેલો માણસ કોઈ પણ ક્ષેત્રની સાધના નથી કરી શકતો મિલેટરીમાં ગયેલા કોઈ પણ માણસને તમે પૂછો વેલા જગાડવામાં આવે ઓછું જમવાનું આપવામાં આવે કામ ન હોય તો પણ દરરોજ દોડાવવામાં આવે પરસેવે રેપઝેપ કરી દેવામાં આવે વિના જરૂરે દરરોજ એને કસરત કરાવવામાં આવે શા માટે શા માટે કષ્ટ આપે છે કારણ કે સંકટ ગમે ત્યારે આવે એના માટે તૈયારી કરવી હોય તો અત્યારથી થોડું શરીર કસાયેલું હોય પછી બેઠા બેઠા ખાધા જ કરે નવરા કે સરહદ ઉપર જશું ત્યારે લડીશું તો એ સૈનિક પોતાનું દેશનું કે કોઈ વ્યક્તિનું ભલું કરી શકે નહીં એવી રીતે જીવન એક સંગ્રામ છે એ સંગ્રામમાં જેણે જેણે ઝંપલાવ્યું છે એની શરૂઆત દરેકની બ્રહ્મચર્ય આશ્રમથી એટલે કે સૈનિક જેવા જીવનથી શરૂઆત થાય છે એ જીવન સંઘર્ષનો નથી એ જીવન સાધનાનો છે એ સમય સાધનાનો છે અને સાધના કરવા માટે એટલે આમાં લખ્યું ચંદનની અર્ચા કરવી નહીં પછી અર્ચામાં જ સમય જતો રહી દરરોજ અર્ચા કરવામાં ફૂલોની માળા ધારણ કરવી નહીં તેલનું માલિશ કરવું નહીં કાજળ આંખમાં આંજવું નહીં જૂના સમયમાં આ બધું હતું એટલે એ લખ્યું અત્યારે માતા પિતાને કહેવું જોઈએ કે દીકરો ભણતો હોય ત્યાં સુધી આઈફોન આપવો નહીં બીએમડબલ્યુની લાલચ આપવી નહીં એક જૈન મુનિનું પ્રવચન સાંભળવા જેવું છે નિષ્કામ શું મને યાદ કરાવજો આજની નવી પેઢીના સૌથી મોટા દુશ્મન એના માતા પિતા છે કોઈ મને માફ કરે આ જૈન સાધુએ એટલું સરસ પ્રવચન કર્યું છે સત્ય છે આ તો માતા પિતા દીકરાને લાલચ આપતા હોય શું કે બેટા જો દસમામાં તારા આટલા પર્સન્ટેજ આવશે ને તો તને આઈફોન આપીશ તને સેમસંગ ગેલેક્સી ફોર લઈ આપીશ તને આવું બાઇક લઈ આપીશ માતા પિતા એવા પ્રલોભનમાં દીકરાને નાખતા હોય છે એવા પ્રલોભનમાં કે દીકરો પછી એ સાધન વિના જીવી જ ન શકે એને તમારે હા લાલચ આપવી બીજી કંઈક આપો કે તું આટલી મહેનત કરીશ તો તને આ જગ્યાએ ફરવા લઈ જશું આટલી મહેનત કરીશ તો તારી આ ઈચ્છા છે કપડાં સારા ઈલાવી સાધનો પ્રધાન જે જીવન થતું જાય છે એમાં સાધના ઘટી ગઈ છે કસાઈના હાથે બકરો એક જ વાર મરે છે પણ આ લાલચરૂપી કસાઈ એવી છે વ્યક્તિ કે માણસને જન્મો જન્મ મારતી મારતી અને અત્યારે તમે જુઓ માતા પિતા પોતે દીકરાઓને એટલો બધો લાલચ પ્રધાન એટલો બધો સાધન પ્રધાન એટલો બધો શોખ પ્રધાન એની એક પણ ઈચ્છા અધૂરી ન રહેવી જોઈએ એમાં એમાં માતા પિતા પોતાનું જીવન ઘસી નાખતા હોય છે સારી વાત છે એનું સમર્પણ સારું છે પણ દીકરાને સત્યનો માર્ગ નથી બતાવતા અને પરિણામ શું આવે છે પરિણામ એ આવે છે દીકરો મોટો થાય ભણી ગણીને તૈયાર થાય માતા પિતાની છાતી ઉપર એવી લાત મારે અને ત્યારે માતા પિતા જે રડતા હોય છે એનું કરુણ આક્રંદ જ્યારે સાંભળીએ ત્યારે શાસ્ત્રો સાચા લાગે ભણવાનો સમય છે ત્યારે દીકરાને સારું ભણવા દો હા એને ભણવામાં જરૂરી જે વસ્તુ છે ભણવા માટેના જે સાધનો જરૂરી છે એ સાધનો તમે આપો સારા પુસ્તકો આપો સારી પેન આપો પણ જે ભણવામાં વિક્ષેપ કરનારા સાધનો છે એનાથી પ્રયત્નપૂર્વક એ બાળકને તમે દૂર રાખો આનો આશય આટલો જ છે અને છેલ્લે પછી બાળપ્રભુએ માતાને એમ કહ્યું હે માતા મોક્ષ પ્રાપ્તિના દ્વારભૂત મોટા સાધુ જેમ કહે તેમ પ્રેમથી કરવું દરેક આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ હોય કે ગ્રહસ્થ આશ્રમ હોય પણ દરેકમાં સાધુનો સમાગમ તો જરૂરી છે ભગવાન રામ દશરથ મહારાજના દીકરા છે દશરથ જેવો ચક્રવર્તી રાજા અને એના ચાર ચાર રાજકુંવર પણ રાજાએ પહેલા નક્કી કર્યું કે મારા દીકરાઓને ગુરુકુલમાં ભણવા મોકલવા છે ઋષિના આશ્રમમાં મોકલ્યા છે સાધુ પાસે મોકલ્યા છે આપણા ગુરુજી કેટલી સરસ ઘણી વાર વાત કરે ઘણી વાર ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ભગવાન છે ભગવાન શ્રી રામ એ પણ ભગવાન છે પણ બંનેના દીકરાઓ તમે જુઓ કૃષ્ણ ભગવાનની સોનાની નગરી છલકાતા એ સમૃદ્ધિના વૈભવો વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના દીકરા યાદવો તૈયાર થયા કેવા પાક્યા ભગવાન શ્રી કૃષ્ણને મરતા મરતા સંકલ્પ કરવો પડ્યો કે આ પૃથ્વીના બધા પાપને મેં દૂર કર્યું મારા ઘરમાં જે પાપ હતું એને મેં દૂર નથી કર્યું યાદવોનો સંહાર ભગવાને પોતે પોતાના સંકલ્પે કરીને કરાવ્યો તો બીજી બાજુ ભગવાન શ્રી રામ એમના પુત્રો તમે જુઓ સીતાજીનો ત્યાગ કર્યો છે ઋષિના આશ્રમમાં સીતાજી આવ્યા છે ઋષિના આશ્રમમાં આ જગતની મા છે એક મહારાણી છે જનકની પુત્રી છે પણ એવી સીતાએ ગરીબીમાં ઋષિના આશ્રમમાં કેવી હાલતમાં ઇતિહાસ જે રીતે જે મૂલ્યાંકન કરતું હોય જુદી વાત છે પણ ઋષિના આશ્રમમાં ભગવાન રામચંદ્રજીના બે દીકરાઓનો જન્મ થાય લવ અને કુશ એનું નામ ધારણ કરવામાં આવે દીકરા એવા પ્રતિભા સંપન્ન એવા સંસ્કારી એવા મહિમાવંત થાય એની પ્રતિભાની આગળ ભગવાન રામની પ્રતિભા પણ એકવાર ઢંકાઈ જાય ઇતિહાસ એમ કહે છે રામાયણ એમ કહે છે અને આજે પણ આટલા આટલા લાખો વર્ષ પછી લોકો લવ અને કુશને યાદ કરે છે દીકરાઓને સાધન પ્રધાન બનાવવાથી તમે સંસ્કારી નહીં બનાવી શકો દીકરાઓને સાધનામાં થોડા જોડો ભણવા ઈચ્છે છે ભણવામાં સહાયક જે કંઈ વસ્તુ એ આપો તમે આનો અર્થ એ છે મહારાજ એમ કહે છે હે માતા અંતે તો કોઈ સારા સાધુ છે એ જેમ કહે તેમ કરવું ક્યારેક મુસીબત આવે તો સંતોની સલાહ લેવી કે સ્વામી આ દીકરા માટે શું કરીએ દીકરાની આવી ઈચ્છા છે હું ગઈકાલે બહુ સરસ એક વાત સાંભળતો હતો એક હરિભગત નિષ્કામ સ્વામી પાસે આવ્યા એને પ્રશ્ન પૂછ્યો આપણા સૌરભભાઈ તમે હતા ને એમણે પ્રશ્ન એવો પૂછ્યો કે સ્વામી મને જોબ્યોર્જ્યા બાજુ થોડી સારી મળે છે અહીંયાથી ત્યાં જવું પડે એવું છે તો સ્વામી શું કરું નિષ્કામ સ્વામી એટલો સરસ જવાબ આપ્યો નિષ્કામ સ્વામીએ પહેલાં ભગતને ટકોર કરી ભગત થોડી ધીરજ રાખો ને મહારાજ કંઈક સારું કરશે તમે દૂર જશો થોડી જોબ સારી મળશે બે પૈસા બચશે પણ તમે સત્સંગથી દૂર થશો ને મને થોડો ડર લાગે છે સાધુની દ્રષ્ટિ તમે જુઓ કદાચ બે પૈસા અત્યારે ઓછા મળશે પણ ભગવાન એવી કૃપા કરશે ને એનું વ્યાજ સાથે ભગવાન બધું આપી દેશે પણ આ સત્સંગ છૂટી જશે આ સાધુઓ છૂટી જશે આ સમાગમ છૂટી જશે યુવાની છે કુસંસ્કાર તો પડ્યા જ ત્યાં હજી હમણાં જ ચોખ્ખા થયા છો અને પાછા દૂર થશો અને પાછા જો કુસંસ્કાર આવી જશે ને તો બે પૈસા નહીં ગાંઠનું ગોપીચંદન પણ જતું રહેશે જાય જ છે ને કેટલા નથી જતું ઇન્ડિયાથી માતા પિતા દીકરાઓને અમેરિકા મોકલે ખબર છે ને દીકરાને ડોલર કમાવા મોકલે ડોલર આવે પણ દીકરા લગભગ દાખલા બને છે હમણાં હું અહીંયા આવ્યો ને એના પહેલાં એક સત્સંગી ભક્ત મને મળવા આવ્યા સ્પેશિયલ વડોદરાના મને કે સ્વામી મારો દીકરો એનું એડ્રેસ આપ્યો આ એડ્રેસ છે આ ફોન છે તમે એકવાર બોલાવજો સ્વામી અમે કંઈ થાક્યા એની માની બહુ ઈચ્છા છે કે એકવાર અમેરિકા જવું છે પણ આ છોકરો ગાંઠતો જ નથી આટલા વર્ષથી ગયો નાનો હતો અમે કેટલો ખર્ચો કર્યો એને અમેરિકા અમે જ મોકલ્યો છે પણ સ્વામી આજે અમને ત્યાં બોલાવવા રાજી નથી અમારે રહેવું નથી એકવાર અમને અમેરિકા બતાવી દે તોય ઘણું છે આપણને ત્યારે થાય કે તમે મોકલો ત્યારથી એ છોકરાને તૈયાર કરીને મોકલો હોત ને તો આજે આ દશા ન થાત એ માતા પિતાનું ન માને માતા પિતાનો ન થાય સાધુનો સાધુ ન થાય તમે અમને એડ્રેસ આપી શકો તમે અમને ફોન નંબર આપી શકો પણ એ છોકરો કંઈ અમારી પાસે આવશેની ગેરંટી થોડી આપી શકશો આપી શકાય એટલા માટે કેટલી સરસ વાત મહારાજ કરે છે હરિચરિત્રામૃત સાગર પૂર પહેલું તરંગ છપ્પન એની દસમી પંક્તિ ઓરિજિનલ શબ્દો વાંચું છું वासमा गमता मे मोक्ष सोनिश्चेरहाय मे मरण बारही बारा जमपुरे जो होवत संसारा हे मा સાધુ જેમ કહે તેમ કરવું એ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે મોક્ષ એટલે સુખ આત્યંતિક સુખ આત્યંતિક કલ્યાણનું સાધન સાધુ કહે એમ કરવું સેવા સમાગમતા મે એવા સારા સાધુ મળે એની સેવા કરવી એનો સમાગમ કરવો એમાં જ તાકે સેવા સમાગમતા મેક્ષસોની મે એની સેવા અને સમાગમ એમાં જ નિશ્ચય જીવનું કલ્યાણ છે બાકી તો કેવું છે જન્મ મરણ વારહી વારા વારંવાર આ જીવ જન્મ અને મૃત્યુના દુઃખમાં વારંવાર દુખી થતો આવ્યો છે એમાં છૂટતો જ નથી યમ યાતના ભોગવી છે આ સંસારના અપાર દુઃખોને ભોગવતો ભોગવતો જીવ ક્યારેય દુઃખમાંથી બહાર નીકળ્યો નથી એ દુઃખમાંથી બહાર નીકળવા માટે એ ગૃહસ્થાશ્રમ હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય વાનપ્રસ્થ આશ્રમ હોય કે સંન્યાસ આશ્રમ હોય કોઈ સારા સદગુરુ સંત એ કહે એમ કરવું એની સેવા કરવી એનો સમાગમ કરવો એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી સ્વામિનારાયણ હરે તે સાધુની સેવા અને સમાગમ કરવો કારણ કે તેમાં જ નિશ્ચિત આ જીવનો મોક્ષ રહ્યો છે જીવ ઉપર વારંવાર જન્મમરણ યમયાતના અને સંસાર રહ્યો છે તેનું મૂળભૂત કારણ પરસ્ત્રીનો સંગ છે એટલે કે પાપ છે સ્ત્રી લંપટ કામી પુરુષનો સંગ છે માટે ચાર વર્ણ અને ચાર આશ્રમના જે બ્રહ્મચારી આદિક મોક્ષના ખપવાળા હોય ચારે ચાર આશ્રમ ચારે ચાર વર્ણ આમાં બધા આવી ગયા અમેરિકાવાળા આવી ગયા ઇન્ડિયાવાળા આવી ગયા સુખી આવી ગયા દુઃખી આવી ગયા ચાર આશ્રમ એટલે અમે આવી ગયા અને તમે આવી ગયા પછી અમે એમ વિચારીએ કે હવે અમારે કોઈ ગુરુની જરૂર નથી તો અમારું પણ પૂરું ચાર આશ્રમ અને ચાર વર્ણ મહારાજના પ્રસાદીના શબ્દો છે જે બ્રહ્મચારી આદિ મોક્ષના ખપવાળા હોય તેમણે પરસ્ત્રી અને સ્ત્રી લંપટ પુરુષ તેના સંઘને મન કર્મ વચને સંપૂર્ણ રીતે ત્યાગ કરવો અને કામી પુરુષને તો ઓળખીને તેનાથી દૂર ભાગવું સ્વામી વિવેકાનંદ અમેરિકામાં એમ બોલ્યા હતા એકવાર કે જ્યારથી આ સહશિક્ષણ એટલે પુરુષ અને સ્ત્રી સાથે બેસીને બોઇઝ એન્ડ ગર્લ્સ સાથે બેસીને ભણે જ્યારથી સમાજમાં આ સહ શિક્ષણ શરૂ થયું છે ત્યારથી જરૂર શિક્ષણ જગતનું પતન થયું છે શિક્ષણનું કામ માણસને ચોખ્ખો કરવાનું છે એની જગ્યાએ શિક્ષણ માણસને ગંદો કરશે અને આજે એવું જ છે ને આજની કોલેજો આજનું વાતાવરણ બહારનું તમારા દીકરાઓ ભણે છે હું થોડા વર્ષો પહેલાં અમેરિકા હતો અહીંયા અમેરિકામાં ન્યૂજર્સીમાં બનેલી સત્ય ઘટના અહીંયા પેનસ્ટેટ આઈવી લીગની યુનિવર્સિટી એમાં મેડિકલમાં એડમિશન મળે ફિલાડેલ્ફિયા એક બહુ સારા મહેસાણાના અતિ ધનાઢ્ય અતિ તવંગર અતિ સુખી માણસ એકને એક દીકરો સુખી એમાં એકને એક દીકરો પાછો હોશિયાર મેડિકલમાં આઈવી લીગમાં એડમિશન મળે સારામાં સારી રીતે એટલા બધા ખુશ થાય નેવું હજાર ડોલરની એને બીએમડબલ્યુ સ્પોર્ટ કાર લાવી આપે છોકરો ખુશ પપ્પા પણ ખુશ બધા આનંદમાં અને બે વર્ષ પછી અમેરિકામાં બધા ભાગના માણસો જાણે છે અંજામ કેવો આવ્યો પરિણામ કેવો આવ્યો છોકરો કદાચ આજે પણ જેલમાં છે છૂટ્યો મને ખબર નથી તમારી બીએમ છોકરાને સુખી કરશે કે નહીં કરે એની ગેરંટી કોઈ નહીં આપી શકે પણ આવા સાધુના ચરણમાં તમે દીકરાને મોકલો હશે ને આવા મંદિરમાં છોકરાને મોકલ્યા હશે ને તો એ છોકરો સુખી થશે તમને પણ સુખી કરશે એની ગેરંટી આજે હજારો લાખો કરોડો માણસો આપી તમને આપણી ભૂલ છે હું આજે બે ત્રણ હરિભક્તોને યાદ કરું આપણા ભૂપાભાઈ પોતે બીએમડબ્લ્યુ ફેરવે છે મોંઘામાં મોંઘી પણ એના દીકરા નીલના કપડા નીલની ગાડી સાદામાં સાદી એકવાર મેં બહુ વર્ષો પહેલા ટકોર કરી હતી મેં કીધું ભગત તમે નીલની આવી ઠગારી ગાડી રાખો નીલને પણ ગમે નહીં એ પણ કહે ત્યારે બહુ સરસ કીધું સ્વામી એ સારું ભણશે તો અમારા કરતા સારી ગાડી લાવવાનો જ છે ને જવાબ જોયો સારું ભણશે તો અમારા કરતા મોંઘી અમારા કરતા ઊંચી સારી ગાડી લાવશે આપણા વિજયભાઈ સોલંકી એમનો દીકરો યાત્રિક અમેરિકા અને ચોત્રીસ દેશોની કોમ્પિટિશન હતી દાદા ચોત્રીસ દેશોની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં એ છોકરો પહેલા નંબરે આવ્યો અમેરિકાની સરકારે એ છોકરાને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ડિબેટમાં સિંગાપુર મોકલ્યો પહેલીવાર સિંગાપુર છોકરો જાય એના અમેરિકન ફ્રેન્ડ મિત્રોની સાથે હોટલમાં રહેવાનું સારામાં સારી લક્ઝરિયસ સુવિધાઓ બધી ગવર્મેન્ટે પ્રોવાઈડ કરેલી વિજયભાઈને ચિંતા કે દીકરો એકલો સિંગાપુર જશે પણ ખાવાનું શું ઉંમર નાની છે મારા પર બે થી ત્રણ વાર ફોન આવ્યો આપણે એક બહુ સારા હરિભક્ત ભૂપેન્દ્રભાઈ છે મેં એનો કોન્ટેક કર્યો વિજયભાઈને વાત કરાવી ભૂપેન્દ્રભાઈ કીધું હું એને જમવાનું એને હોટલ પર પહોંચાડી દઈશ ચિંતા ન કરતા યાત્રિક ભગતને સિંગાપુર જવાનું થયું હોટલમાં જમવાનું પહોંચાડે એક દિવસ આ જમવાનું લઈને ગયા યાત્રિકે કીધું આજે હું નહીં જમું કેમ આજે એકાદશી છે એકાદશીનો એ છોકરાએ ઉપવાસ કર્યો આવા દીકરા હોય એને ભય ખરો એના માતા પિતાએ BMW કદાચ આપી કે ન આપી એને ચિંતા ખરી કયો આપણા વિઠ્ઠલભાઈ આફ્રિકાવાળા એનો જીતેન દુબઈ ભણવા ગયો ભણવા જતો તો ત્યારે આફ્રિકામાં એવું સારું શિક્ષણ નહોતું વિઠ્ઠલભાઈના મનમાં મૂંઝવણ રહ્યા કરે ગુરુજીની આજ્ઞા લીધી ગુરુજીને પૂછ્યું ગુરુજી જીતેન સાથે બેઠા અને ગુરુજીએ વાત કરી કે બેટા તું જા હું ત્યાં આવીશ ચોક્કસ સંતોને પણ મોકલીશ વિઠ્ઠલભાઈને કીધું દીકરાને સારું ભણાવો જીતેન ભગત દુબઈમાં ભણવા ગયા બહુ નાની ઉંમર એકલા થોડા સમયમાં ગુરુજી અમને સંતોને કીધું હું સુખસ્વામી અમે ચાર સંતો દુબઈ ગયા જીતેન ભગત અમારી સાથે હતા મને આ ઘટના એવી યાદ છે કે દીકરાઓને કેવું શિક્ષણ આપવું જોઈએ એકાદશીનો દિવસ હતો સંતોએ ફરાળ કર્યું જીત્યનને પછી દંડવત કરી બેઠા દર્શન કરીને એટલે છોકરાવારી ભક્તોને જમવા બેસાર્યા જીત્યન ભગતે ના પાડી કેમ સ્વામી હું તો એકાદશી છેલ્લા પાંચ વર્ષથી એણે કીધું ચાર કે પાંચ વર્ષથી આટલા વર્ષથી એકાદશી નિર્જળા કરું છું તમે આ છોકરાઓના સંસ્કાર જોઈએ ને આપણને એકવાર મસ્તક નમી જાય આપણને એમ થાય કે શું દીકરાઓને માતા પિતાએ સંસ્કાર આપ્યા છે આપણા લોયા મંદિરના મુખ્ય દાતા રવજીભાઈ રવજીભાઈનો દીકરો કિશન નિષ્કામ સમય સારી રીતે યોગમાં છે આપણા ગુરુજી પણ એટલા બધા કિશન ઉપર રાજી એટલા બધા રાજી એ છોકરાના નિયમ નાની ઉંમરમાં એ છોકરો અબજો પતિનો દીકરો લંડનમાં સારામાં સારી સુવિધામાં ભણવા આવે પણ એનું જીવન માતા પિતાનું ઘડતર માતા પિતાના આપેલા સંસ્કાર એનું સાદું જીવન એની સાદગી આપણને સ્પર્શી જાય તમારા વૈભવો તમારી સંપત્તિ એ છોકરાને કામ નહીં લાગે એના કરતાં પણ તમારા આપેલા સંસ્કાર કામ લાગશે એટલા માટે તો આપણા ગુરુજી વારંવાર કહે છે કે દીકરાઓને વારસામાં સંપત્તિ જ નહીં સંસ્કાર પણ આપો અમેરિકાવાળાને તો ખાસ કહેવું છે મારે આ દેશમાં તો આખો વળાંક લઈ એટલો બધો વળાંક આ દેશમાં આવી રહ્યો છે એટલો બધો અહીં બે એ વાત પણ કેવી જોઈએ પણ આપણે ક્યાંક એવી બધી વાતો લેવી રાઈટ મેં કીધું ને બીએમડબલ્યુ આપ્યું હોય છોકરાને અહીંયા વેસ્ટ વર્જિનિયામાં ઘણા બધા હરિભક્તો જાણે છે અમે તો એમના ઘરે ગયા છીએ બે થી ત્રણ વાર ચાર પાંચ વાર સાત મોટી મોટી મોટેલો છે સુપર એટ વગેરે બહુ સુખી માણસ બહુ કરોડોપતિ માણસ ત્રણ ભાઈ વચ્ચે એક જ દીકરો જેમીન એ છોકરાનું નામ છોકરો જેલમાં છે અત્યારે કેવી રીતે જેલમાં છે ઘણા બધા ભક્તો જાણે છે મારી જોડે હતા મેં ગયા ત્યારે એના પિતા કેવી રીતે રડતા હતા એ પણ બધાને ખબર છે એટલે કહું છું આ શાસ્ત્રમાં મહારાજ એમ કહે છે કે બ્રહ્મચારી એટલે કે જીવનની શરૂઆતની જે યાત્રા કરેલો એ માણસ છે કોઈ પણ પછી એ જીવનની શરૂઆતની યાત્રામાં એના માટે આટલી આટલી વસ્તુ જરૂરી છે એને સ્ત્રીલંપટ પુરુષથી દૂર રાખો પરસ્થિતિને દૂર રાખો સ્વામી વિવેકાનંદ કહેતા સહશિક્ષણ શરૂ થયું ત્યારથી શિક્ષણ જગતનું પતન શરૂ થયું સ્વામિનારાયણ હરે પ્રત્યક્ષ ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા અને નિર્દોષ અને અપ્રેરિત જીવોનું હિત કરવાવાળા સાધુ થી જ નિર્બાધ જ્ઞાન થાય છે આ એક એક શબ્દ સમજવા જેવા છે પ્રત્યક્ષ ભગવાન તીન કે નિશ્ચલ દો સરહિત જ્ઞાન હોવે નિર્બાધ હે

રહે જેને પ્રત્યક્ષ ભગવાનનું જ્ઞાન એટલે નિશ્ચય છે પછી નિર્દોષ છે નિષ્પાપ જેનું જીવન છે અપ્રેરિત જીવોનું હિત કરવાવાળા છે કોઈ પણ લાલચ વગર સ્વાર્થ વગર જીવનું સારું કરવાનું જેને તાન છે ત્રણ વાત કરી જોયું ભગવાનનો નિશ્ચય હોય નિષ્પાપ જીવન હોય અને નિઃસ્વાર્થ ભાવના હોય કંઈક લેવાનું નહીં એનું રૂડું કરવાનું જેને તાન છે આવા જે સાધુ છે એનાથી જ જીવને સાચું નિર્બાધ એટલે વિઘ્ન વિનાનું નિર્બાધ એટલે પાક્કું સાચું જ્ઞાન થાય છે સ્વાર્થી માણસ સાચું જ્ઞાન આપી શકે આપી શકે શક્ય જ નથી કેટલી સરસ વાત કરી એવા જીવના સાચા મિત્ર છે અને એવા સંતને જ જાણવા સદગુરુ કોને કરવા કેવા કરવા મોટા પેટવાળા મોટી દાઢીવાળા મોટા તકિયાવાળા મોટી ગાડીવાળા એ સદગુરુનું લક્ષણ નથી એ સદગુરુ સાચા રે સેવો સુધ એ ભાવ રે સાચા સદગુરુ કોણ છે જેને ભગવાનનો નિશ્ચય છે નિષ્પાપ જેનું જીવન છે નિઃસ્વાર્થ જેની ભાવના છે એકેને દુઃખ દુખ દેવાનો દિલ મારે ભૂલે ભૂંડો ભાવ નથી કોઈ પણ જીવનું અહિત કરવું એના હૃદયમાં નથી કડવી વાત કરે કડવા શબ્દ બોલી દે પણ આશય શું હોય સામેવાળા જીવનું કેમ રૂઢું કરવું આવતાન હોય આજે ભક્તો યોગી સ્વામી ધામમાં ગયા એને બરાબર એક વર્ષ પૂરું થાય છે આજનો દિવસ આવતીકાલે આપણે મંદિરમાં પણ સભા રાખી છે પૂજ્ય સ્વામીને યાદ કરી આપણે એમના સદગુણ સાંભળીશું આજે ઇન્ડિયામાં ખૂબ સરસ પ્રસંગ હતો એમાં આપણા બધા મંડળના સારા સારા સંતોએ ખૂબ સરસ વાત કરી ગુરુજીની કથા વાર્તા આજે ઘણા બધા ભક્તોએ સવારે લાઈવ સાંભળી ગુરુજીએ ગુરુજીને યાદ કરી એક વાત કરી કેવી સરસ વાત ગુરુજી એમ કહેતા અત્તરમાંથી તો સુગંધ બધા લાવે પણ ઘાસલેટમાંથી સુગંધ કાઢે ને એ મોટી વાત છે યોગી સ્વામી ખબર પડ્યા વ્યસની છે ખબર પડ્યા દુઃખી છે ખબર પડ્યા ગરીબ છે એક યુવાન હસવાની વાત કહી દો નિષ્કાંત સ્વામી એક યુવાન બહુ ગરીબ બહુ ગરીબ યોગી સ્વામી પાસે આવીને રડે સ્વામી કે મહારાજને પ્રાર્થના કરીશું તું માળા કર વ્યસનો બધા ઘણા બધા હતા બધા વ્યસનો છોડાવ્યા કંઠી પહેરાવી ભગત કર્યો તમને ખબર છે ને એક દુઃખ જાય તો બીજું આવે બીજું જાય તો ત્રીજું આવે ત્રીજું જાય તો ચોથું આવે હવે ચોથું દુઃખ એ આવ્યું કે લગ્ન થતા નથી પછી પાંચમું એ આવ્યું કે હવે ગોઠવાય છે પણ સામે મુસલમાનનું સાધુ ની રીત અલૌકિક હોય છે આ દુનિયામાં એમ કહેવાય છે કે પારસમણી હોય તો લોઢાને સોનું બનાવી દે આપણે સાંભળીએ છીએ જોવા નથી મળતું પણ મેં તો મારી આંખ સામે જે દાખલા જોયા છે કે લોઢા જેવું નહીં કીચડ જેવું જેનું જીવન હતું કીચડ જેવું આપણે પહેલી વાર જોઈએ ભાવરો દેખાય આવા કીચડ જેવા જીવને પણ એક સારા સાધુ જો હાથમાં લઈને એને કેવા કુંદન જેવા સોના જેવા બનાવી દે દેખાય આપણને કેવી સરસ વાત જેને ભગવાનનો નિશ્ચય છે નિષ્પાપ જેનું જીવન છે નિસ્વાર્થ જેની ભાવના છે પાંચ ખાસડા જીવને મારે કડવી વાત ક્યારેક કરે શિવલાલભાઈ શેઠ સભામાં સોપારીનો એક ટુકડો તોડે અને ગુણાત્તાનંદ સ્વામીને એમ થાય આ હા હા આ બ્રહ્મરસ વહી રહ્યો છે આવી સરસ ભગવાનની કથા વાર્તા થાય છે અને આ કથામાં બેઠો બેઠો કોઈક ખાય છે એ ખાવાનું મશ્કૂલ છે એટલે સ્વામીને અરેરાટી ઉપડી અને સ્વામીને ખબર નથી કોણે કર્યું આવું કોણ ખાય છે પણ ટક ટક અવાજ આવ્યો ને એટલે સ્વામી એમ બોલ્યા અરે અરે આ સભામાં કયું કૂતરું બેઠું છે હાડકું કૂતરું બેઠું બેઠું હાડકું ચાવે છે આટલા કડવા શબ્દ ગુણાત્તાનંદ સ્વામી બોલ્યા પણ એ ભક્તો પણ કેવા હશે નવલખો શિવલાલ શેઠ સભામાંથી ઊભો થાય દૂર જઈને થૂકીને આવે ને ખબર પડી ગઈ મારી ભૂલ છે અને ગુણાત્તાનંદ સ્વામીને હાથ જોડે દંડવત કરે મા બાપ મારી ભૂલ થઈ ગઈ હું સોપારીનો ટુકડો મોઢામાં રાખીને બેઠો હતો આવા હરિભક્તો હોય અને આવા સાધુ હોય ત્યાં એકાંતિક ધર્મ પ્રગટ થાય પછી આલો કે માલોહારો માલો કે આલોહારો ત્યાં કઈ એકાંતિક ધર્મ પ્રગટ ન થાય થાય એવા સાધુ છે એ જીવના સાચા મિત્ર છે એટલે કે જીવનું હિત કરવાવાળા છે એવા સાચા સંત છે એને સદગુરુ જાણવા એને ગુરુ કરવા મુંબઈમાં હતા એક દિવસ બહુ સરસ અમે મુંબઈમાં શિબિર હતી ત્રણ દિવસની કાંદિવલીમાં એમાં એક દિવસ એવું આયોજન કર્યું કે હરિભક્તો કંઈક ગુરુજીના જીવનમાંથી પ્રેરણા મળી હોય એવા પ્રસંગ હોય એની વાત કરશે અક્ષય સ્વામી આપણા એ સંચાલન કરતા હતા હું તો સાંભળતો હતો બારોટભાઈ પ્રદીપભાઈ બારોટ એણે બહુ સરસ વાત કરી એ કે પહેલી જ મારી ગુરુજીની મુલાકાત પહેલી જ મારી મુલાકાત મને કીધું કે બહુ સારા સંત છે બહુ મહાન સંત છે એટલે હું ગુરુજીના દર્શન કરવા માટે આવ્યો એમણે નામ પણ આપ્યું અને ગુરુજીને બધા દંડવત કરે એટલે મેં પણ દંડવત ચાલુ કર્યા આ બારોટભાઈના શબ્દ જેવા મેં દંડવત ચાલુ કર્યા ને ત્યાં તો ગુરુજી ખીજાઈ ગયા લાલ થઈ ગયા એ તારો બાપ પાછળ બેઠો છે ઠાકોરજી પાછળ નીચે મૂકેલા ઠાકોરજી અને સીધા ઠાકોરજીના મોઢા ઉપર પગ જાય એવી રીતે બારોટભાઈ દંડવત કર્યા એ તારો બાપ ત્યાં પાછળ બેઠો છે એટલી શરમ નથી આવતી ખબર ન રહી કે એમને ઠાકોરજી અહીંયા છે જોયા વગર એટલે ગુરુજી અકળાઈ ગયા બારોટભાઈએ આ પ્રસંગને યાદ કરીને કહ્યું કે ત્યારે ગુરુજીએ કહ્યું હતું ને મને બહુ કડવું લાગ્યું હતું આવું કહી દીધું મને આટલા બધા માણસોની વચ્ચે પણ આજે બારોટભાઈ જે બોલ્યા આ મુંબઈના ઘણા બધા ભક્તો સાંભળતા હશે દરરોજ સાંભળે છે એ શિબિરમાં હાજર હતા માણસની સભામાં બારોટભાઈ વાત કરી એટલે જાહેરમાં નામ સાથે કહું છું બારોટભાઈ કે ત્યારે મને કડવું લાગ્યું હતું પણ આજે મને સમજાય છે આજે મને ખબર પડે છે કે કડવી દવા અમને પાય છે ને એટલે અમારું જીવન જે કંઈ આજે છે ને અમારી પાસે સુખ છે અમારી પાસે સત્સંગ છે અમારી પાસે શાંતિ છે આ બધાનો આધાર અમને મળેલા સદગુરુ પૂજ્ય ગુરુજી છે વિચારો એને ઘણી સરસ બે ચાર એમના મધરને કેવી રીતે ઓપરેશન કરવાનું હતું ગુરુજીએ વાત કરી ના પાડી ઓપરેશન કરવાનું છે હાડકું તૂટી ગયું મુંબઈના બધા ડૉક્ટર કે ઓપરેશન કરવું પડશે ગુરુજી કે નથી કરવાનું અને બારડભાઈને વચનમાં વિશ્વાસ સારું ગુરુજી નહીં કરીએ એમના મધરને પણ એટલો બધો વિશ્વાસ અસહ્ય પીડા ગુરુજી ના પાડી ની નથી કરવું પણ સાચી વાત જીવને કહી શકે શરમ વિના કહી શકે મોબત રાખ્યા વિના કહી શકે એવા જે સાધુ છે એ સદગુરુ જાણવા બહુ સરસ વાત કરે છે મહારાજ મહારાજના શબ્દો આપણે સાંભળતા જઈએ તમે બધા ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળતા જશો મને નિષ્કામ સમયે કીધું છે કે પોણા નવ નહીં દસ વાગે પંદર મિનિટ વધારે થાય તો વાંધો નહીં એટલે લઉં છું બધા રાજી રહેજો કોઈ ઘડિયાળ હમું ના જોતા તમારા વતી હું જોઈ લઈશ આમ તો મનુદાદા આપણા શિકાગોવાળા છે ને એની છેલ્લા મેં ત્રણ વર્ષ પહેલાં તો ત્યારે બહુ રિક્વેસ્ટ હતી કે સ્વામી થોડો ટાઈમ વધારો ઓછો પડે છે ઓછો પડે છે પણ આપણે કહેતા હતા કે જોશું સમય આવશે ત્યારે અને આપણા નિષ્કામ સમય ટાઈમ મને એક્સ્ટેન્શન કરી આપ્યો છે હવે સ્વામિનારાયણ હરે ત્રણ વર્ણના પ્રથમાશ્રમી બ્રહ્મચારીએ આવા સાધુને ગુરુ માનવા જેને નિશ્ચય છે નિષ્પાપ જેનું જીવન છે નિસ્વાર્થ જેની ભાવના છે આવા સાધુ એ મિત્ર છે સાચા સાચા સદગુરુ છે એવા સાધુને ગુરુ કરવા અને બ્રહ્મચર્ય વ્રતને દ્રઢ રાખવા માટે બ્રહ્મચારીએ પ્રથમ જે ભણવું જોઈએ તેની રીત હવે હું કહું છું સાંભળજો બ્રહ્મચારીએ શ્રવણ કીર્તન આદિ આઠ પ્રકારે સ્ત્રીનો સંબંધ તજી દેવો તે સૌથી પહેલા શીખવું સૌથી પહેલો પાઠ આ શીખવાડવો સ્ત્રીઓના સ્પર્શનો પણ ત્યાગ સર્વ પ્રકારે રાખવો અને ગુરુ પત્નીને નમસ્કાર પણ દૂર રહીને જ કરવા બ્રહ્મચર્ય વ્રતને ધારી રહેલા જેટલા બ્રહ્મચારી હોય તે ગુરુ આજ્ઞા કરે તો પણ ગુરુની સ્ત્રીનો સ્પર્શ ક્યારેય કરવો નહીં ભગવાન સ્વામિનારાયણનો આ સિદ્ધાંત શિક્ષાપત્રી હોય મહારાજના લખેલા પ્રસાદીના પત્ર હોય કે અન્ય શાસ્ત્ર હોય દરેકમાં દેખાય છે એક જ મહારાજનો મત છે કે બ્રહ્મચર્ય આશ્રમ એ બ્રહ્મ એની પ્રાપ્તિનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે આજે જે ભ્રષ્ટાચાર ચારે બાજુ ફેલાઈ રહ્યો છે આજે જે ગંદવાડ ચારે બાજુ નીકળી રહ્યો છે ચારે બાજુ કેટલી હદ સુધીનો ગંદવાડ એ પણ નાના નાના બાળકોમાં કુસંસ્કારો ટીવીના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી આવી રહ્યા છે નાના નાના બાળકો પણ આના શિકાર બની રહ્યા છે માતા પિતાએ સાવધાન થવાની જરૂર છે એટલે મહારાજ કહે છે પહેલો પાઠ આ શીખવાડવો તથા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા બ્રહ્મચારીએ મૈથુના કોઈ પણ પશુ તથા પક્ષી વગેરે પ્રાણી માત્રને જાણીને જોવા પણ નહીં કોઈ દેવતાની મૂર્તિ સિવાયની કોઈ પણ સ્ત્રીની ધાતુ કાષ્ઠ પથ્થર કે ચિત્રની પ્રતિમા વગેરેને હાથથી અડવું નહીં સાધુના એકલાના ધર્મ નથી હા શ્રુતિ ભગત હવે આ બધા શાસ્ત્રો જો જીવનમાં આ બધા શાસ્ત્રો જો જીવનમાં કોઈ અપનાવવા જાય આજે તો જ્યાં જુઓ ત્યાં ન્યૂઝપેપર તમે હાથમાં આડો કોઈ મેગેઝિન હાથમાં આડો અરે કોઈ વસ્તુ તમે ખરીદવા જાઓ તો સ્ત્રીનો ફોટો તો હોય જ સ્ત્રી વગરનું કોઈ વસ્તુ ના મળે અત્યારે પેપરની પ્રોડક્ટ હોય ગમે તે હોય કેવું લખ્યું દેવતાની મૂર્તિ સિવાય કાષ્ઠની પથ્થરની કે ચિત્રની સ્ત્રીની પ્રતિમાને હાથથી અડવું પણ નહીં અઘરું છે હા શાસ્ત્રની આ બધી મર્યાદાઓ સાચી છે આજે કોઈ પાળે કે ન પાળે તો પણ આ સાચી જ છે આજે જે વિકાર માણસના મનમાં આવે છે ને એની પાછળ જો કારણ હોય ને તો આ છે આપણા સંતોની રીત જેને ખબર હોય સંતો સાથે રહેતા હોય ને એને ખબર હોય સંતો માથે રૂમાલ બાંધે ખમસેમ કાકા ખબર છે ને માથે રૂમાલ બાંધે એ રૂમાલને કડક રાખવા માટે અંદર પેપર નાખવું પડે આપણા સંતોની રીત કેવી સારી તમે જુઓ પેપર નાખવું પડે હવે પેપર એટલે ન્યૂઝપેપર તો એ ઇન્ડિયામાં એ જ પેપર જાજુ મળે ન્યૂઝ પેપર વપરાય સંતોના રૂમાલમાં નાખવા માટે પણ આપણા સંતો શું કરે એ ન્યૂઝપેપરનું પેપર હોય ને એ પણ એવું હરિભક્તો પાસે શોધાવે પાર્ષદો પાસે શોધાવે જેમાં સ્ત્રી ન હોય ઘણીવાર એવું પેપર મળવું અસંભવ બની જાય ત્યારે શું રસ્તો કરવો તો પછી જેટલા ભાગમાં સ્ત્રી હોય ને એટલો ભાગ કાઢી નાખે પછી એ રૂમાલમાં બાંધે એ રૂમાલની અંદર દટાઈ જાય પછી માથે પાઘડી બંધાય અને એ પાઘડી સંતો બે ચાર મહિના પહેરે તમે જોયું છે ને આપણને એમ થાય બુદ્ધિશાળી માણસને એમ થાય કે આટલું એવું ચિત્ર એ તો ક્યાં દટાઈ જવાનું ક્યાં દબાઈ જવાનું પાઘડીમાં ક્યાં દેખાવાનું નથી હું કામ આ બધી માથાકૂટ કરે છે ઘણા ડાપણ કરે અમને કે ક્યાં ક્યાં દેખાવાનો હવે પણ એ આપણી બુદ્ધિ છે ને એને જીવનું બગાડ્યું છે તમે ઊંડાણથી જુઓ તો બુદ્ધિ શાસ્ત્રની આજ્ઞા સામે સદગુરુની આજ્ઞા સામે જ્યાં જીવે બુદ્ધિ લગાડી ત્યાંનું બગડે છે અહિત થાય છે દેખાય છે અને એને લીધે જે કાગળમાં હતી જે ચિત્રમાં હતી એ સંકલ્પમાં આવે સંકલ્પમાં હતી એ સ્ત્રી મનમાં આવે મનમાં હતી હૃદયમાં આવે ને પછી વિકારમાં ભરેલો પુરુષ ગમે ત્યારે ભ્રષ્ટ થાય એવા તો કંઈક દાખલાઓ દુનિયામાં બને છે બને છે પોતાને હાથે તેની પ્રતિમા બનાવવી પણ નહીં તેમજ પ્રતિદિન ગુરુની સેવા ભક્તિભાવથી કરવી વળી બ્રહ્મચારીએ રોજ પ્રાતઃકાળે મધ્યાહને અને સાયંકાળે ત્રણ વખત સંધ્યાવંદન કરવા અને પોતાની શક્તિને અનુસારે ગાયત્રી મંત્રનો જપ કરવો સવારે અને સાંજે ભગવાનના નામ મંત્રનો જપ કરવો જપ કરતી વેળાએ મૌન રાખવું પણ મુખથી વારંવાર બીજો ત્રીજો બકવાસ કરવો નહીં પ્રાતઃકાળે અને સાયંકાળે તરત જ અગ્નિમાં હોમ કરવો ભિક્ષા માગીને નિર્વાહ કરવો અને પ્રેમથી વેદોનો અભ્યાસ કરવો વિવેકના ભંડાર જેવા વર્ણીએ પોતાના ગુરુકુલમાં મનમાં પ્રેમ રાખીને વાસ કરીને રહેવું અને પોતાની સર્વ ઇન્દ્રિયોને જીતવી દેશકાળને અનુસારે અને પોતાની શક્તિ પ્રમાણે અંગોએ સહિત અને અર્થે સહિત વેદોને ભણવા જે બ્રહ્મચારીને વૈરાગ્ય ભાવના ન હોય અને વેદાભ્યાસ પૂરો થયો હોય તો તેણે બ્રહ્મચર્યની સમાપ્તિ કેમ કરવી હવે તેની રીત હું કહું છું તેમાં એવી રીત છે જે તે બ્રહ્મચારીએ પોતાના ગુરુને દક્ષિણા આપીને પછી ગ્રહસ્થાશ્રમ સ્વીકારવો જે બ્રહ્મચારીને વૈરાગ્યમાં રુચિ હોય તેણે પ્રથમ વાનપ્રસ્થાશ્રમ અંગીકાર કરવો અથવા સંન્યાસાશ્રમ સ્વીકારવો અથવા વિચાર કરીને જિંદગીભર બ્રહ્મચર્ય પાલન કરનાર નિષ્ઠિત બ્રહ્મચારી થવું આ રીતે મહારાજે બ્રહ્મચર્ય આશ્રમ અને બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થયા પછી ગુરુની આજ્ઞાથી ગુરુની આજ્ઞા લઈ અને ગ્રહસ્થાશ્રમમાં કોઈ પ્રવેશ કરે અને કોઈને બ્રહ્મચર્ય રાખવાની ઈચ્છા હોય તો પોતે બ્રહ્મચારી થઈ સાધુ થઈ નેષ્ટિક બ્રહ્મચારી બની અને દિવ્ય જીવન જીવી શકે આ મહારાજ જીવન જીવવાની રીત બતાવે છે ધર્મના પ્રકરણમાં હજી પ્રસંગ ચાલુ છે ઘણો વિસ્તારથી છે વિશેષ આપણે સોમવારની સભામાં જોશું કાલે શનિવારની સભા પૂજ્યયોગી સ્વામીની સ્મૃતિમાં આપણે સભા રાખી છે બધા ભક્તો જરૂરથી જોડાજો રવિવાર એકાદશી પંદર તારીખે આપણે ત્રણથી સાત ચાર કલાક ધૂન રાખી છે તો ધૂનમાં પણ બધા ભક્તો અવશ્ય જે ભક્તો આવી શકે મંદિરમાં આવજો ન આવી શકે લાઈવ દ્વારા પોતાના ઘરે બેસી ધૂનમાં જોડાજો રવિવારનો દિવસ છે પવિત્ર એકાદશી છે સોફા પર બેસીને પગ લાંબા કરીને ધૂન કરજો વાંધો નહીં અને રવિવારે સાંજે ઋષિસ્વામી આપણને અંગ્રેજીમાં કથાવાર્તાનો લાભ આપશે અને ત્યારબાદ સોમવારથી આપણે આ કથાને પાછી આગળ સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે कनस्यां महाराजने जय